द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक ग्रंथ अने एमा पण आपणे अधिकार जोवानो छे सातमो अधिकार कितला अधिकार छे टोटल तो के नौ अधिकार छे नौ बराबर ने गुरुदेव श्री ने बे शास्त्र बहु प्रिय हता एक तो समय सार चंपानो अने बीजू कयू मधु आंटी ने सुना मंजुला आंटी हाँ बे शास्त्र बहु प्रिय था समय सार अने मोक्ष मार्ग प्रकाशक बराबर ने मोक्ष मार्ग प्रकाशक नो तो सातमो अधिकार आखो हाथे थी लखी नाख्यो तो अने समय सार मळता एमनु हृदय नाची उठ्यू तू अने एमना हृदय माथी शू निकळ्यू के आ तो अशरीरी थवानु शास्त्र छे ख्याल आवे छे ने पंडित टोडरमल जी पंडितोना पंडित कहेवाता था पंडितोना पंडित समाज में कोई भूल थाय तो ये कौन दूर करे पंडित दूर करे पर पंडितोनी कोई भूल होय ये कौन दूर करे छे तो पंडित टोडरमल जी दूर करे हाल आवे छे ने गुरुदेव पण पंडितोना पंडित हता 45 वर्ष सुधी आपने शु समझाव्यू आपने द्रव्य कर्म नौ कर्म भाव कर्म थी रही एवो शुभात्मा समझाव्यू बताव्यू ख्याल आवे छे ने हां એટલે ગુરુદેવ પણ કોણ હતા પંડિતોના પંડિત આવે છે ને કે ગુરુદેવ તો અધ્યાત્મ મૂર્તિ કહેવાતા હતા ગુરુદેવ ને કયા મૂર્તિ કીધા અધ્યાત્મ મૂર્તિ હા સોગાની જી ને પુરુષાર્થ મૂર્તિ કીધા पूज्य बेनश्री ने प्रशम मूर्ति कीधा कई बात है ने प्रशम मूर्ति कीधा ख्याल आवे छे पछी टोडलमल जी ने आचार्य कल्प कीधा शु कीधा आचार्य कल्प तमे कीधो आचार्य तो नोता ग्रस्त हता ने पण एमने आचार्य जेवू काम कर्यु एटले एमने आचार्य कल्प कहेवामां आव्या बराबर ने कुंदकुन आचार्य देवने शु कहेवामां आव्या રાજુલાંટી હા કલિકાલ સર્વજ્ઞ સમજાય અમૃતચંદ્રાચાર્ય દેવે ગણધર જેવું કામ કર્યું અને ગુરુદેવે તીર્થંકર જેવું કામ કર્યું ખ્યાલ આવે છે કે ગુરુદેવે કોના જેવું કામ કર્યું તીર્થંકર જેવું કામ કર્યું 45 વર્ષ સુધી ધોધ માર હા આ ગાયક ભગવાનનો શું વગાડ્યો ડંકો વગાડ્યો ખ્યાલ આવે છે ને સૌથી પહેલા તો હમણાં જે મંગલાચરણ કર્યું ક્યાંથી લીધું એ મંગલાચરણ અહીંયા સાતમા અધિકાર દરેક અધિકારની ઉપર પંડિત જે મંગલાચરણ કર્યું છે મંગલાચરણ કરવામાં આવ્યું છે શું કહે છે જો આ મંગલાચરણમાં બે પ્રકારના મિથ્યાત્વ હોય ને ગ્રહી અને અગ્રહી બરાબર ને આપણે થોડું સરળ કરીને સમજશું હા ને એટલે સમજાઈ જશે ગ્રહી અને અગ્રહી
ગ્રહિત એટલે શું કે જે નવું ગ્રહણ કરવામાં આવે, અને અગ્રહિત એટલે શું કે જે અનાદિકાળથી ચાલતું આવ્યું છે. બરાબર. બીજું કે ગ્રહિત છે ને, ગ્રહિત એ તો અગ્રહિત છે, ગ્રહિત છે ડાકુ સમાન છે, ખ્યાલ આવે છે ને, અને અગ્રહિત છે, ખ્યાલ આવે છે, એ કણા સમાન છે કે જે આપણે ઠગી જાય ને, ઠગ ઠગ સમાન છે. કોણ? અગ્રહિત. ગ્રહિત કોના જેવું કીધું? ડાકુ સમાન. અને અગ્રહિત ને કોના સમાન કીધું? ઠગ સમાન કીધું છે. અને બીજું એક ડિફરન્સ કે ગ્રહિત તો ક્રિયામાં દેખાશે, જેમ કે કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્ર ને નમસ્કાર આદિ કરે છે તો ગ્રહિત તો ક્રિયામાં દેખાય છે, બરાબર. પણ અગ્રહિત, અગ્રહિત ક્રિયામાં દેખાશે એ અવ્યક્ત છે, ખ્યાલ આવે છે ને. પેલા કયું જાય, ગ્રહિત જાય કે અગ્રહિત જાય? પેલા કયું જાય? પેલા ગ્રહિત જશે, પછી કયું જશે? અગ્રહિત જશે, ખ્યાલ આવે છે ને. અને અનાદિકાળથી કયું પહેલા ચાલતું આવ્યું છે? અગ્રહિત ચાલતું આવ્યું છે. અને નવું ગ્રહણ કયું થશે? ગ્રહિત થશે. મયુરી આંટી, ખ્યાલ આવે છે ને બધાને? અહીંયા આંટી હા ને, ખ્યાલ આવે છે. પ્રગટ થવામાં તો, પ્રગટ થવામાં તો કોને કીધું? નવું ગ્રહિત, સમજાય છે. ઓલું ક્યારથી છે? અનાદિકાળથી છે. પણ જવામાં પહેલું કયું જશે? ગ્રહિત જશે. ને પછી કયું જશે? અગ્રહિત જશે. જો અહીંયા શું કહે છે આ મંગલાચરણમાં? ઈશ ભવ તરુ કા મૂળ ઇક જાનહુ મિથ્યા ભાવ. ઈશ ભવ તરુ કા મૂળ એટલે ભવ રૂપી સંસાર રૂપી વૃક્ષનું મૂળ શું છે? તો કે જાનહુ મિથ્યા ભાવ. મિથ્યા ભાવ સમજો, ખ્યાલ આવે છે ને. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર એ સંસાર રૂપી વૃક્ષનું શું છે? મૂળ છે. એટલે સંસારનું મૂળ છે મિથ્યાત્વ. તો પછી મોક્ષનું મૂળ શું છે? તો કે સમ્યક્ત્વ છે. આવે છે ને સિદ્ધબેન? કે દંશન મૂળો ધમ્મો, ચારિત્રમ ખલ્લુ ધમ્મો, ખ્યાલ આવે છે ને. દર્શન ધર્મનું શું છે? મૂળ છે. અનાદિકાળથી શું કરતા આવ્યા? અનંત વાર આપણે દ્રવ્યલિંગ પણ તો ધારણ કર્યું. આ મિથ્યાત્વ, મિથ્યાત્વના ફળમાં આપણે શું નથી કર્યું? અને એક ઇન્દ્રિયમાં, નિગોદમાં, ખ્યાલ આવે છે ને, કોઈ એવી પર્યાય બાકી નહીં રહી હોય કે જે મિથ્યાત્વના ફળમાં આપણે ગ્રહણ પ્રગટ ના કરી હોય, ખ્યાલ આવે છે ને. દ્રવ્યલિંગી પણ કેટલી વાર ધારણ કર્યું? અનંત વાર ધારણ કર્યું, અનંત વાર ધારણ કર્યું. ઘર તો છોડ્યું, અનંત વાર ઘર તો છોડ્યું, પણ નિજ ઘરને ન જાણ્યું. બહાર ઘરને કેટલી વાર છોડ્યું? અનંત વાર. પણ નિજ ઘરને એક વાર પણ આપણે ના ઓળખ્યું. બંધ અધિકારમાં આવે છે ને કે અહીંયા તેલનું મર્દન કરે છે ને તો કર્મ આવીને બધા, ધૂળ આવીને ચોટે છે, સમજાય છે. એમ અનાદિકાળથી આપણે કોનું મર્દન કર્યું છે? આ મિથ્યાત્વ રૂપી તેલનું મર્દન કર્યું છે ને. તો અહીંયા કર્મ આવીને શું થાય છે? અહીંયા ચોટી જાય છે, સમજાય છે કે નહીં? આવે છે ને પુણ્ય પાપ અધિકારમાં, જે કર્મ અશુભ કુશીલ ને જાણે સુશીલ શુભ કર્મ ને તે હો તે કેમ હોય સુશીલ ને સંસાર માં દાખલ કરે. તે કેમ હોય સુશીલ જે સંસાર માં દાખલ કરે, ખ્યાલ આવે છે ને. એ શુભ કર્મ 28 મૂળગુણ પાલન કરવાના પરિણામ પણ કેવા છે? તો કે એ એ સંસારમાં રખડાવા વાળા પરિણામ છે. અને એક બાજુ જ્ઞાનીને રાખો. જ્ઞાની, જ્ઞાનની સવારના જ વાત કહી હતી ને કે દર્શન મોની ગયો, હવે ખાલી શું રહ્યું છે એમને? ચારિત્ર મોનીનો ઉદય છે. હા, આપણે પંખાનું ઉદાહરણ આપીએ છીએ ને કે સ્વિચ બંધ કરી દો, પછી જે ફરે છે એ કોની માટે ફરે છે? બંધ થવા માટે ફરે છે, સમજાય છે ને. બંધ થવા માટે ફરે છે. અને આવે છે ને પૂજ્ય બેન શ્રી કહે છે ને, પકડ પકડમાં અંતર છે, પકડ પકડમાં અંતર છે. બિલાડી એના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, સમજાય છે ને, બંનેમાં અંતર છે ને. એમ જ્ઞાનીનો જે રાગાદી ભાવ છે એ અનંત સંસારનું કારણ નથી, અને અજ્ઞાનીનો જે રાગાદી પરિણામ છે શું છે દિશાબેન? તો કે અનંત સંસારનું કારણ છે,
સમજાઈ છે કે નહીં? સવાના આપ્યું હતું ને રોટલી નું ઉદાહરણ, હા શું કીધું તું? હા યાદ રહ્યું કે નહીં? ઉદાહરણ તો યાદ રહી ગયું. હા કેવા છે જ્ઞાની? હા એલા અટામણ જેવું એમને જ્ઞાન અને વૈરાગ્ય સુ પ્રગટ થઈ ગયું છે કે હવે કોઈ પણ ઉદય અને સહયોગ વચ્ચે રહેવા છતાં પણ એમાં જોડાતા નથી. ગુરુદેવ નારિયેલનું ઉદાહરણ આપે છે ને, હા કે બારમાં ઉપર શું હોય છે? રૂછા, અંદરમાં કાચલી અને તેના ઉપર એ સફેદ ઘોડા ઉપર લાલ છાલ અને મીઠાસનો સફેદ ઘોડો. ખ્યાલ છે ત્રણેયથી કેવો છે? તો કે જુદો છે, ન્યારો છે. એમ જ્ઞાની કેવા થઈ ગયા છે? આ બધાથી કેવા થઈ ગયા છે? ન્યારા, છૂટા પડી ગયા છે. સમજાય છે ને? એનું દ્રવ્ય અંદરમાં છૂટું પડી ગયું છે. હવે ક્યારે ફરી પાછા રાગાદી ભાવ સાથે એકાકાર થવાના નથી. અહીંયા અહીંયા એ વાત કરી કે સંસાર રૂપી વૃક્ષનું મૂળ કોણ છે? મિથ્યાત્વ છે. તાકો કરી નિર્મૂલ અબ કરીએ મોક્ષ ઉપાવ, બરાબર ને? હવે કોને નિર્મૂલ કરો? તો કે મિથ્યાત્વને નિર્મૂલ કરો, નાશ કરી નાખો. સમજાય છે ને? અને મોક્ષનો શું છે? ઉપાય છે. હું પૂજ્ય બેનશ્રી કહે છે ને, જેવું કારણ આપો એવું કાર્ય પ્રગટ થાય. સમ્યક દર્શન રૂપી કારણ આપશો તો નિયમથી મોક્ષ રૂપી કાર્ય પ્રગટ થશે, થશે ને થશે. સમજાય છે કે નહીં? ફરી જેવું કારણ એવું કાર્ય. શુભ ભાવ રૂપી કારણ આપ્યું છે અનાદિકાળથી તો શું છે કાર્ય? શું થયું? કાર્ય શું થયું? ચાર ગતિ પરિભ્રમણ 84 લાખના ચક્કર. સમજાય છે ને? અહીંયા કે છે એક વાર શું કરી લઈએ? તો કે પરદ્રવ્યથી ના તો તોડીએ અને સ્વભાવ સાથે ના તો જોડીએ તો અહીંયા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થયા વગર રહેશે. કેટલા અધિકાર છે આમાં? 9 અધિકાર છે. સૌથી પહેલા અધિકારમાં શેની ચર્ચા કરી છે? તો કે મંગલાચરણ કરવાનું કારણ. જુદી શેનું શું વાત કરી છે? મંગલાચરણ કરવાનું કારણ, ગ્રંથની પ્રામાણિકતા, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ અને શ્રોતા અને વક્તાનું સ્વરૂપ કીધું છે. આ બધું પહેલા અધિકારમાં કીધું છે, બરાબર? થોડું આપણે રૂપરેખા પણ જોઈ લઈએ. બીજા અધિકારમાં શેની વાત કરી છે? તો કે સંસાર દશામાં કર્મના કારણે જીવની કેવી કેવી અવસ્થાઓ થાય છે ને, તમે ઇન્ડેક્સમાં જોશો ને તો તમને મળશે, હા ને? કેવી દશાઓ કર્મના નિમિત્તે થાય છે જીવની, એ દશાનું વર્ણન, જીવ અને કર્મની ભિન્નતા અને નવીન કર્મનો બંધનું કારણ શું છે, નવીન કર્મના બંધનું કારણ શું છે, બીજા અધિકારમાં વાત કરી છે. ત્રીજા અધિકારમાં સંસાર દુઃખ અને મોક્ષ સુખનું વર્ણન કર્યું છે. સંસાર દુઃખનું વર્ણન, ચાર ગતિના દુઃખ કેવા છે અને મોક્ષ સુખનો ઉપાય શું છે, એ ત્રીજા અધિકારમાં વાત કરી છે. ચોથા અધિકારમાં કોની વાત કરી? તો કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રની વાત કરી. ખ્યાલ આવે છે ને? ત્યાં કીધું છે ને, મોની મહિમા, દેખો મોકી મહિમા, આપણે વાત કરીશું એ ચાર મહિમા જે કીધી છે પંડિતજીએ. પાંચમા અધિકારમાં તો કે અન્ય મતિઓનું શું કર્યું છે? નિરાકરણ કર્યું છે. છઠ્ઠા અધિકારમાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનો નિષેધ કર્યો છે. બરાબર થઈ ગયા 6 અધિકાર? તમારો પ્રશ્ન થશે 7મા અધિકારમાં શું છે, હને? તો 7મા અધિકારમાં જૈન મિથ્યા દ્રષ્ટિઓનું વર્ણન છે. શું નામ આપ્યું? જૈન મત અનુયાયી મિથ્યા દ્રષ્ટિઓનું વર્ણન છે. જૈન મિથ્યા દ્રષ્ટિ અનુયાયી, ખ્યાલ છે ને? જે જૈન ધર્મમાં જન્મ્યા છે, ખ્યાલ છે? જીન આજ્ઞા માને છે, સમજાય છે? એવા જીવોને પણ હવે શું ભૂલ રહી ગઈ છે એ જીવોનું વર્ણન. એટલે એમાં કેટલા જીવો આવ્યા? 4 જીવોનું વર્ણન કર્યું છે. નિશ્યાભાસી, વ્યવહારાભાસી, ઉભ્યાભાસી અને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, એવા 4 જીવોનું વર્ણન 7મા અધિકારમાં કર્યું છે. 8મામાં તો કે 4 અનિયોગનું વર્ણન કર્યું છે. 8મા અધિકારમાં કોનું? 4 અનિયોગનું. અને 9મા અધિકારમાં
ख्याल आ जाए सम्यक दर्शन ज्ञान चारित्रनी चारित्रनु वर्णन करवामा आयु छे ख्याल आ जाए आठ अधिकार सुधी तो पीठिका ज बनाई दी पंडित जी अने सम्यक दर्शन ज्ञान चारित्र नी बात कया अधिकार थी कही री नवमा अधिकार थी कही ख्याल आ जाए अने ग्रंथ केवू रही गयु छे अधूरू रही गयु खरेखर तो एक ग्रंथ अधूरू नथी ग्रंथ तो एनी रीते जोईए तो ए परिपूर्ण छे समझाय छे ने जे केवू केवू हतु पंडित जी ने एने नव अधिकार मा बधु कही दीधु छे त्रण बिंदु कहू छु जो सुख माटे जे पंडित जी मुख्य अहींया बात करी छे एक तो सुख शु छे सुख क्या छे पहलू बिंदु सुख क्या छे अज्ञानीओ सुख ने क्या शोधी रह्या छे बराबर ने ख्याल छे ने અને સુખની પ્રાપ્તિનો ઉપાય શું છે ત્રણ બિંદુ ઉપર પંડિતજીએ વાત કરી છે ફરી એકવાર બોલું છું પહેલો બિંદુ શું બોલી સુખ ક્યાં છે બીજું શું કીધું ક્યાં શોધી રહ્યા છે અજ્ઞાનીઓ અને ત્રીજું શું કીધું સાચા સુખની પ્રાપ્તિનો ઉપાય શું છે પૂજામાં ગાઈએ છે ને સંસાર મહાદુઃખ સાગર મેં પ્રભુ દુઃખમય સુખ આભાસો મેં મુજકો ન મિલા સુખ ક્ષણ ભર ભી કંચન કામિની પ્રસાદો મેં આ કસે સુખ નથી ખ્યાલ આવશે ને અને સુખ ક્યાં શોધું છું હા કંચનમાં કામિનીમાં અને બારમાં હું સુખ ગોતું છું પણ સુખ એ કસે છે નહીં કારણ કે સુખથી લબાલબ ભરેલો કોણ છે તો કે હું પોતે સ્વયં છું અને સમયસારમાં આવે છે ને કળશમાં સુખ શાંત રસ સે લબાલબ જ્ઞાન સાગર આત્મા વિભ્રમ કી ચાદર હટા દો સર્વાંગ સુંદર આત્મા है भव्य जन इस लोक में सब एक साथ न हाइए बस इसी में रम जाइए और इसी में समा जाइए इसी में रम जाओ और इसी में समा जाओ ख्याल आ छे ने करवा योग्य कार्य होय तो आ करवा योग्य छे समझाय छे ने पंडित जी नो आवे छे ने કે સમ્યક જ્ઞાન ચંદ્રિકાની ટીકા જ્યારે લખતા હતા ત્યારે માતાએ 6 મહિના સુધી દાળમાં મીઠું નહોતું નાખ્યું સમજાય છે ને 6 મહિના બાદ એમને માતાને પ્રશ્ન કર્યો કે આજે તમે નથી નાખ્યું મીઠું નથી નાખ્યું દાળમાં તો માતાએ શું જવાબ આપ્યો કે આજે નહીં હા હું તો 6 મહિનાથી નથી નાખતી અને આજે ખબર પડી કે તમારો ઉપયોગ ટીકા લખવામાંથી છો તો વિચાર કરો હા કેટલી એકાગ્રતા જ્ઞાનીઓની સમજાય છે ને અને આપણે તો અહીંયા મંદિર દર્શન કરવા પણ આવીએ ક્રિયા દર્શનની ચાલતી હોય અને ઉપયોગ ક્યાં ચાલતો હોય ઉપયોગ તો ક્યાંય પહોંચી ગયો હોય સમજાય છે ને એટલે કે છે ને પંડિતજીએ જ કીધું છે ને કે પરિણામ પરિણામ બગડવાનો ભય રાખજો અને પરિણામ સુધારવાનો શું કરજો ઉપાય કરજો સમજાય છે ને પૂજ્ય બેનશીનો બોલ છે ને પ્રસિદ્ધ પરિણામ પરિણામોનું ફળ ના મળે ને તો 14 બ્રહ્માંડને શું થવું પડે શૂન્ય થવું પડે આ ખ્યાલ આવે છે ને બહુ બહુ આપણને કિંમતી તત્વ મળ્યું છે અને ઉત્કૃષ્ટ માલ મળ્યો છે ઇસ્ટોક દેશમાં તો ગાથા છે શું ગાથામાં આવે છે કે બહુ બિરલા જીવો હશે જે આ વાત સાંભળવા આવશે ખ્યાલ છે ને એનાથી પણ ઓછા જીવો આ તત્વને સમજશે એનાથી પણ ઓછા જીવો શું કરશે આ તત્વનું ચિંતન કરશે અને એનાથી પણ ઓછા જીવો એ હશે કે શું કરશે તો કે આ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરી લેશે ખ્યાલ આવે છે કે નહીં બહુ ઓછા જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાના છે સમજાય છે ને કીધું છે ને કે સિદ્ધ કરતા જે સમ્યક દ્રષ્ટિ જીવો છે એ કેટલા છે બહુ ઓછા છે
ત્રણ કાળના સિદ્ધ જે થવાના છે ને, એક રાય જેટલી કણમાં, એક રાય જેટલી કણમાં, ખ્યાલ છે, બટેટાના કણમાં જેટલા નિગોદ્યા જીવો છે ને, એના અનંતવા ભાગ, એના અનંતવા ભાગ જેટલા ત્રણ કાળના સિદ્ધ થવાના છે. સમજાય છે કે નહીં? ખ્યાલ છે. તમે કહેશો બાકી બધાનું શું થશે? હા, તો કે સંસારમાં રખડવાના છે. ખ્યાલ છે ને? એટલે આ દુર્લભ અવસર હાથમાં આવ્યો છે ને, તો શું કરી લઈએ? આપણે આપણું કામ કરી લઈએ. ગુરુદેવની ભાષામાં કહીએ તો વીજળીના ઝબકારે દોરો ભૂલવી લઈએ. આ છે ને ગુરુદેવનો બોલ છે ને, બહુ સુંદર બોલ છે. હા, એટલો પુણ્યહીન ના થતો કે તત્વ જ ના મળે, અને એટલો ક્ષયોક્ષમહીન ના થતો કે તત્વ જ ના સમજાય, અને એટલો પુરુષાર્થહીન ના થતો કે તત્વ રૂપે જ ના પરિણમે. સમજાય છે ને? બધું અનંત વાર આપણને મળ્યું. ક્ષયોક્ષમનો ઉગાડ શું નથી આપણને, છે ને? ખ્યાલ આવે છે ને? પુણ્યનો ઉદય નથી, સાતિશય પુણ્યનો ઉદય છે. સમજાય છે આપણને? આરે આપણો પુણ્ય તો, આપણા પુણ્યની તો શું વાત કરીએ. ચક્રવર્તી કરતા પણ અનંત ગુણા પુણ્ય આપણે લઈને આવ્યા છે. કે આપણને કોણ મળી ગયા? આપણને ગુરુદેવ મળી ગયા, જે આપણને આ તત્વ સમજાવવા વાળા. ખ્યાલ આવે છે ને? હા, ગુરુદેવ ત્રણ લોક તીર્થંકરનો જીવ આપણને મળી ગયો. હા, અને હજી જો આપણે આપણું કામ નહીં કરીએ ને, તો પંડિતજીની ભાષામાં કહીએ કે તેરે અભાગ્ય કી મહિમા હમસે હો સકતી નહીં હૈ. સમજાય છે કે નહીં? આનથી વધારે શું જોઈએ છે? ક્ષયોક્ષમ છે, પુણ્યનો ઉદય છે, હવે શું બાકી રહ્યું? પુરુષાર્થ બાકી રહ્યો. ખ્યાલ આવે? અને પુરુષાર્થ કોને કરવાનો છે? પોતાએ કરવાનો છે. અનંતવાર શુભ ભાવ તો કર્યા, શુભ ભાવ શું નહીં કર્યા હોય? સમજાય છે? અનંતવાર આવા પરિણામ આના કરતા પણ, આ કાળમાં તો કોઈ ગ્રેવિક નથી જઈ શકતું. સમજાય છે કે નહીં? તો આના કરતા પણ આપણે શુભ ભાવ ઘણા ઊંચા કોટીના કર્યા હશે. કારણ કે અનંતવાર અષ્ટપાઉડમાં આવ્યું છે ને, કે દ્રવ્ય સુમેરુ પર્વત જેટલો પીછી અને કમંડલનો શું થઈ ગયો છે? ઢગલો થઈ ગયો છે. એટલી વાર તો આપણે શું કર્યું? મુનિવ્રત ધારણ કર્યું. આવે છે ને છ ઢાળામાં, મુનિવ્રત ધાર અનંત વાર ગ્રે વિક રૂપ જાયો પે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશ ન પાયો. અહીંયા વાત હમણાં ગ્રહિત અને અગ્રહિત. હવે અહીંયા સૌથી પહેલું વાક્ય જો, તમે પહેલું વાક્ય આવ્યું છે, જો જીવ જૈન હૈ, જો જીવ જૈન હૈ ઓર જિન આજ્ઞા કો માનતે હૈ ઉસકે ભી મિથ્યાત્વ રહેતા હૈ. બરાબર? જો જીવ જૈન હૈ અને જિન આજ્ઞા માનતા હૈ, એટલે જિન આજ્ઞા પણ માને છે, જૈન કુળમાં જન્મ્યો છે અને જિનેન્દ્ર ભગવાને જેવી આજ્ઞા કીધી છે એવી આજ્ઞા પણ એ માને છે. એવી આજ્ઞા પણ માને છે. એટલે તો કે જેવું શાસ્ત્રમાં કીધું છે એવું બધું બરાબર એ શું કરે છે? તો કે એ બરાબર ફોલો કરે છે. બરાબર? તો પણ એને શું રહી જાય છે? તો પણ એને મિથ્યાત્વ રહી જાય છે. એટલે ખરેખર જોઈએ તો એને જીન આજ્ઞા માન્ય જ નથી. જીન આજ્ઞા તો ત્યારે માન્ય કહેવાય કે જ્યારે મિથ્યાત્વનો શું થઈ ગયો હોય, નાશ થયો હોય, ત્યારે એને જીન આજ્ઞા માન્ય કહેવાય. પહેલા તો તમે મિથ્યાત્વ અને બેમાં વિભાજન કર્યું ને, સ્થૂળ, પહેલા સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ અને સૂક્ષ્મ, સ્થૂળમાં શું જશે? ગ્રહી. અને સૂક્ષ્મમાં શું જશે? અગ્રહી. ખ્યાલ આવે છે ને? સ્થૂળમાં શું જશે? ગ્રહી. અને સૂક્ષ્મમાં શું જશે? અગ્રહી. હવે અગ્રહીમાં સ્થૂળ અને સૂક્ષ્મ, પહેલા સ્થૂળ અને સૂક્ષ્મ કર્યું, ગ્રહિત ગયું ક્યાં? સુલોચનાથી ગ્રહિત શેમાં ગયું? સ્થૂળમાં. અને અગ્રહિત શેમાં ગયું? સૂક્ષ્મમાં. બરાબર? આટલું ક્લિયર. હવે અગ્રહિતમાં જ શું કરો? તો કે સ્થૂળ અને સૂક્ષ્મ. તો કે આ નો કર્મ શરીર પર પદાર્થ સાથે જે એકત્વપણું છે ને, એ સ્થૂળ છે. બરાબર?
અને અંદરમાં થવાવાળા પરિણામો સાથે જે એકત્વપણું છે તો કે છે સૂક્ષ્મ છે. ખ્યાલ આવે છે? સ્થૂળ અને સૂક્ષ્મમાં અંતર સમજાઈ ગયો હે? ઓલું બહારનું ભારનું તો સ્થૂળ છે, દેખાય છે, પણ પરિણામો ખ્યાલ નથી આવતા. તો પરિણામો સાથે જોડાવું, પરિણામો સાથે એકત્વપણું કરવું એ શું થઈ જશે? સૂક્ષ્મ મિથ્યાત્વ. અને સૂક્ષ્મ મિથ્યાત્વ એ મિથ્યાત્વનો અંશ પણ શું છે? તો કે બુરો છે. બીજી લાઈનમાં લખ્યું ને, મિથ્યાત્વ કા બેરી કા અંશ ભી ક્યા હૈ? બુરા હૈ. કે છે ને, મોટો સર્પ હોય કે નાનો સર્પ હોય, આંટી, મોટો સર્પ હોય કે નાનો સર્પ હોય, બરાબર ને? સર્પ તો સર્પ જ છે ને, ખ્યાલ આવે છે ને? બંને કાઢવા લાયક છે. એમ અહીંયા ઓલું સ્થૂળ મિથ્યાત્વ હોય કે સૂક્ષ્મ મિથ્યાત્વ હોય, બંને કેવું છે? તો કે નષ્ટ કરવા લાયક પરિણામ છે. બોલો પૂજ્ય બેનશ્રીને કેટલી નાની ઉંમરમાં, કેટલી નાની ઉંમરમાં એટલે કેટલા વર્ષના હતા? 19 વર્ષના હતા અને એમને શું થઈ ગયું? હા, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. આવે છે ને ગીતમાં, હા, 19 વર્ષે ઉલ્લસી આત્મલગ્ન દિન રાત, વાત ગમે નહીં વિશ્વની, પ્રભુ પામે જ હોય નિરાતરે, મંગળ દ્વાર ખુલ્યા રે. શું કીધું? અને 19 વર્ષની ઉંમરમાં તેમને શું થઈ ગયું? એમને કામ થયું. કેવી અંદરમાં ધૂન લાગી હતી, કેવી લગની, કે મને મારા આત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. શ્રીમદજી કેટલા વર્ષના હતા? 24 વર્ષના હતા અને એમને શું થઈ ગયું? સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. સોગાનીજીનો પ્રસિદ્ધ ઉદાહરણ સમજાય છે ને? ગુરુદેવનું એક પ્રવચન સાંભળ્યું, હા, અને ગુરુદેવના પ્રવચનમાં શું આવ્યું? કે રાગ અને જ્ઞાન કેવા છે? જુદા છે, ભિન્ન છે, સમજાય છે ને? અને એક પ્રવચન સાંભળ્યું ને શું કરી નાખ્યું? હા, બેધ્યાન કરી અહીંયા મિથ્યાત્વના ભૂકે ભૂકા કરી નાખ્યા. અહીંયા અહીંયા કહે છે ને, એક સમયમાં શું થઈ શકે છે? તો કે મિથ્યાત્વનો નાશ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. અનાદિકાળના મિથ્યાત્વને નાશ કરવા માટે કેટલો સમય લાગશે? એક સમય લાગશે, સમજાય છે? એક સમય લાગશે. અહીંયા વાત કરી ને ગ્રહિત અને અગ્રહિત, બરાબર ને? ગ્રહિત અને અગ્રહિત. અને અહીંયા આપણે હવે એક તમને એક ઉદાહરણથી આખું સમજાવીએ. પહેલાં આપણે આ ચાર જીવોને સમજવાના છે. કોને કોને સમજવાના છે? નિશ્યાભાસી, વ્યવહારાભાસી, ઉભ્યાભાસી અને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, બરાબર કે નહીં? હવે અહીંયા સૌથી પહેલાં તો માલ અને પેકિંગ. પેકિંગ હોય ને, પેકિંગ, કોઈ પણ આપણે વસ્તુ લાવીએ તો એ વસ્તુ શેની સાથે હોય? પેકિંગ સાથે હોય, બરાબર ને? પેકિંગ કેટલા કામ કરે? બે કામ કરે. એક તો એ માલ, અંદર માલ છે ને, એ માલને બતાડે છે, બરાબર? અને અંદરના માલને કેવું રાખે છે? સુરક્ષિત રાખે છે. સુરક્ષિત રાખે છે. હવે બે વસ્તુ તમે સમજો, માલ અને પેકિંગ સમજવાનું છે ને. હવે આત્મામાં માલ શું અને પેકિંગ શું, અને મોક્ષ માર્ગમાં માલ શું અને પેકિંગ શું, બે વસ્તુ બરાબર સમજો. આત્મામાં માલ શું છે અને પેકિંગ શું? તો કે જે દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ છે ને, હા, એ પેકિંગ છે. અને આત્મા એ માલ છે. ખ્યાલ આવ્યું? આત્મામાં માલ અને પેકિંગ સમજાયું, બરાબર. હવે મોક્ષ માર્ગમાં શું માલ અને શું પેકિંગ? મોક્ષ માર્ગમાં જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે ને, એ માલ છે. હા, અને એની સાથે રહેલો જે શુભ ભાવ, ભૂમિકા અનુસાર જે શુભ ભાવ છે, એ પેકિંગ છે. એ શું છે? એ પેકિંગ છે, બરાબર. માલ અને પેકિંગ તમને બેમાં સમજાઈ ગયું, આત્મામાં અને મોક્ષ માર્ગમાં. આપણે સમજવાના છે ઓલા ચાર જીવોને, કે લોકો શું કરે છે, ભૂલ શું કરે છે. ખ્યાલ આવે છે ને, ભૂલ શું કરે છે? હવે સૌથી પહેલા લો નિશ્યાભાસી જીવ. હવે નિશ્યાભાસી વાળો જે છે ને, એ શું કરે છે? તો કે પેકિંગને જોડાવી દે છે. શું કરે છે? ખ્યાલ આવે છે ને? સર્વથા પેકિંગનો, પેકિંગને જોડાવી નાખે છે. ખ્યાલ આવે છે? કોણ કોણ કોણ? નિશ્યાભાસ. એટલે હવે ઉદાહરણમાં હવે લો તમે કેવી રીતે,
तो के वर्तमान मा पहला आत्मा मा समझो वर्तमान मा ए एम माने छे के मारी पर्याय मा पण नो कर्म द्रव्य कर्म भाव कर्म नथी ख्याल आवे छे तमने निशाबासी जी हने केवो छे शू माने छे पोताने द्रव्य कर्म नो कर्म भाव कर्म थी रही द्रव्य स्वभाव तो छे ज पण ओलो क्या माने छे रही पर्याय मा रहित माने छे બોલો પર્યાયમાં આપણામાં રહીત છે કે સહિત છે સમજાય છે ને અને ઓલો તો સર્વથા સર્વથા રહિત માને છે સમજાય છે ક્યાં રહિત માને છે પર્યાયમાં સ્વભાવમાં તો બરાબર છે સમયસારમાં આવ્યું છે ને કે સ્વભાવમાં તો કોઈનો સ્વભાવ હોય નિગોદનો હોય કે કોઈનો પણ હોય અને એ સ્વભાવ તો કેવો છે આ બધાથી રહિત છે જો નિગોદ મે સોહી મુજ મે સોહી મોક્ષ મુજા શુભ ભાવમાં શું કરે છે મોક્ષ માર્ગમાં શું કરે છે કે શુભ ભાવને જ ઉડાવી નાખે છે આત્મામાં જેમ નો કર્મ ભાવ કર્મને ઉડાવી નાખ્યા ને એ મોક્ષ માર્ગમાં કોને ઉડાવી નાખે છે નિશ્ચયવાસી શુભ ભાવને ઉડાવી નાખે છે સમજાય છે એટલે એને અનુભૂતિ તો નથી અહીંયા એને સમ્યદશીની પ્રાપ્તિ નથી થઈ શુભ ભાવને ઉડાવી દીધા છે તો એ રહે છે ક્યાં અશુભમાં સમજાય છે કે નહીં એટલે તો અહીંયા આવ્યા છે શબ્દો કીધા છે ને કે સ્વચ્છંદી થઈને પ્રમાદી થઈને અને પાંચના વિષયોમાં આસક્ત થઈને પડ્યો છે સમજાય છે શું કીધું એમની માટે નિશાભાસી માટે બધા જીવો માટે પ્રમાદી સ્વચ્છંદી અને ક્યાં પડ્યો છે પાંચના વિષયોમાં આસક્ત છે ખ્યાલ આવે છે ને એક બાજુ સમ્યક દર્શન તો નથી અને શુભ ભાવને પણ ઉડાવી દીધા છે કારણ કે છે ને ભાઈ શુભ ભાવ તો બનવું કારણ છે એટલે શુભ ભાવને શું કરી નાખ્યા સર્વતા ઉડાવી દીધા બરાબર અને ક્યાં પડ્યો છે અશુભમાં પડ્યો છે આવી જાઓ વ્યવહારાભાસી ઉપર વ્યવહારાભાસી વાળો જીવ હા એ શું કરે છે એ માલને જ પેકિંગ માને છે હા પહેલા કીધું ને નિશ્ચયભાસી માલને ઉડાવી દીધો હવે આ પેકિંગને માલ માને છે પેકિંગ 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 તો પેકિંગ છે અને પેકિંગને માલ માની લીધું છે એટલે શું એટલે પોતાને નો કર્મ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ વાળો માને છે બરાબર ક્લિયર સમજાય છે ને અને મોક્ષ માર્ગમાં કહો તો એ શુભ ભાવમાં ધર્મ માનીને બેસી ગયો છે ઓલાએ શુભ ભાવને ઉડાવી દીધા છે અને આએ શુભ ભાવમાં ધર્મ માનીને બેસી ગયો છે નહીં સમજાયું કે ક્લિયર સમજાય છે બંને કેવી રીતે બંને શું ભૂલ કરે છે ફરી એકવાર ઓલો શું કરે છે ઉદાહરણમાં હમણાં પહેલા ઉદાહરણમાં બોલશો કે શું કરે છે માલ પેકિંગને ઉડાવી દીધું છે પેકિંગને ઉડાવી દીધું છે અને ઓલા વ્યવહારા પાસે એ પેકિંગને જ શું માન્યું માલ માનીને બેસી ગયો છે ખ્યાલ આવે છે ને એટલે ઓલો શુભ ભાવમાં પણ નથી અનુભૂતિ પણ નથી તો ક્યાં છે અશુભમાં પડ્યું છે નિશ્ચયભાસ બરાબર વ્યવહારાભાસીને પણ અનુભૂતિ નથી પણ શુભ ભાવને જ શું માનીને બેસી ગયો છે મોક્ષ માર્ગ ધર્મ માનીને બેસી ગયો છે બરાબર ને ખ્યાલ આવે હવે ઓલો ત્રીજો અભ્યાભાસી હે એ તો કહે છે કે હું તો બંનેઓનો હું નિશ્ચયભાસી વાળો એટલે કે હું કોઈને ખરાબ ન લાગવું જોઈએ ને અને હું તો નિશ્ચયભાસીનો પણ છું અને વ્યવહારાભાસીનો પણ છું ખ્યાલ આવે છે ને એટલે બંનેનો કોમ્બિનેશન એનામાં દેખાશે હને નો કીધું છે ને દ્રષ્ટા એટલે આત્મામાં માલ અને પેકિંગ એટલે પોતાને જ્ઞાનવાળો પણ માને છે અને પોતાને નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ વાળો પણ માને છે અને મોક્ષ માર્ગમાં કેવી રીતે માનશે બંનેનો સુમેળ અને કે સમ્યક દર્શનથી પણ મોક્ષ માર્ગ છે અને શુભ ભાવ કરતા કરતા પણ મને મોક્ષ માર્ગ થઈ જશે સમજાય છે શુભ ભાવથી પણ થશે અને વિતરાગ ભાવથી પણ મને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે કારણ કે એ બંનેઓનો શું છે બંનેઓનો સુમેળવાળો છે સમજાય છે કે નહીં ત્રણ જીવ સમજાયા નિશ્ચયભાસી વ્યવહારાભાસી અને ઉભયાભાસી હવે આ સમ્યક સન્મુખવાળો કેવો છે તો કે છે ઓલા ત્રણને તો આભાસ છે નિશ્ચયભાસી વ્યવહારાભાસી ને ઉભયાભાસીને તો આવો કોઈને કોઈ આભાસ છે પણ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિને કોઈ પણ પ્રકારનો આભાસ નથી
सम्यक सन्मुख कीधा छे ने એટલે કોના સન્મુખ છે? સમ્યક્તના સન્મુખ છે. સમજાય? સમ્યક્તના સન્મુખ છે પણ હજી શું છે? મિથ્યાત્વ છે. પણ આવો કોઈ આભાસ નથી. શાસ્ત્રના માધ્યમથી, આગમના માધ્યમથી એને બરાબર તત્વનો શું કર્યો છે? નિર્ણય કર્યો છે. હજી નિર્વિકલ્પ દશા નથી આવી, પણ વિકલ્પાત્મક નિર્ણય છે ને એ બરાબર છે. ખ્યાલ આવે છે? એમાં કોઈ ભૂલ નથી. બરાબર જાણે છે હને કે હજી પર્યાયમાં અપૂર્ણતા છે, પર્યાયમાં રાગાદી પરિણામ છે, પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પર્યાયમાં હજી દોષ છે, અને સ્વભાવથી હું કેવો છું? નિર્દોષ. સમજાય છે ને? એવા દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનું બરાબર જ્ઞાન છે. દ્રવ્ય ગુણ પર્યાયનું બરાબર જ્ઞાન છે. હે ગે અને ઉપાદેયનું બરાબર એને જ્ઞાન છે. ખ્યાલ છે ને? ક્યાંય એકાંત નથી પકડતો. ચાલે છે ને? એકાંત નથી પકડતો. સમજાય છે ને? કારણ કે એને બરાબર શું કર્યો છે? નિર્ણય કર્યો છે. અને એને વારમ એ એવો સન્મુખ છે, સમ્યક્તના સન્મુખ છે કે હવે પંડિતજીએ તો કીધું છે જે કરણલબ્ધિ વાળો જીવ છે ને એ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે એને જ્ઞાયક કેટલો એને મુખ્ય છે કે હવે અંતર મુહૂર્તમાં એ જીવ શું કરવાનો છે? તો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો છે. પૂજ્ય બેનશ્રીનું છે ને વચનામૃતમાં આવે છે ને કે મેળામાં બાળક માતાનો હાથ પકડ્યો હોય અને વિખૂટો પડી જાય ને તો કોઈ પણ એને પૂછે કે તને શું જોવે છે તો એના મુખમાં એક જ શબ્દ છે, મારી બા. સમજાય છે ને? તને શું જોવે છે તો કે છે મારી બા. એમાં સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિના વિકલ્પોમાં હવે કોણ મુખ્ય થાય છે વારંવાર? કોણ? તો કે પોતાનો શુદ્ધાત્મા મુખ્ય થાય છે. ખ્યાલ આવી ગયો કે આ શરીર કેવું છે? ક્ષણિક છે, નાશવાન છે, અને હું આ દ્રવ્ય કર્મ વાળો નથી, અને હું આ નો કર્મ વાળો પણ, અંદરમાં થવાવાળા વિકલ્પ પણ તે મારું સ્વરૂપ નથી. સમજાય છે ને? શરીર તો મને છોડીને જવાનું જ છે. સમજાય છે ને? કીધા ને કેટલા રોગ કીધા છે શરીરમાં? 5,68,99,000 અને 584 તો એક શરીરમાં રોગ છે. ખ્યાલ છે? કારણ કે શરીર રોગની શું છે? મૂર્તિ છે. અને આત્મા આનંદની મૂર્તિ છે. ખ્યાલ આવે છે ને? ગાઈએ છીએ ને આપણે, તન રોગો કી ખાન હૈ, ધન ભોગો કી ખાન હૈ, જ્ઞાન સુખો કી ખાન હૈ, દુઃખ મૂલ અજ્ઞાન હૈ. તન રોગો કી ખાન હૈ, ધન ભોગો કી ખાન હૈ, જ્ઞાન સુખો કી ખાન હૈ. સમજાય છે ને? જ્યાં જ્ઞાન છે એ છે ને સર્વ સમસ્યાઓનું સમાધાન કારણ કોણ છે? તો કે જ્ઞાન છે. આ સાથે શું આવશે બોલો? એક ભવથી બીજા ભવે જીવ જાય છે તો સાથે શું આવશે? તો કે કાંઈ સાથે નહીં આવે. પણ જે આત્મ જ્ઞાન હશે ને એ આત્મ જ્ઞાન એ તત્વના સંસ્કાર સાથે આવવાના છે. સમજાય છે? કારણ કે બધું જ અહીંયા શું થઈ જવાનું છે? છૂટી જવાનું છે. કાંઈ સાથે નથી આવવાનું. ખ્યાલ આવે છે ને? પણ આ તત્વજ્ઞાનના સંસ્કાર નાખ્યા હશે તો એ શું થશે? સાથે આવશે. એટલે બે કામ જીવનમાં કરવા લાયક છે. બે કામ. કયા બે કામ? આરાધના અને પ્રભાવના. શું કીધું? બે કામ, આરાધના કરો અને પ્રભાવના કરો. ખ્યાલ આવે છે ને? અને આખું જીવન આપણું કેવી રીતે વ્યતીત થાય? આરાધનામાં વ્યતીત. અનંત કાળ શેમાં વ્યતીત થયો? વિરાધનામાં ગયો. સમજાય છે ને? વિરાધના તો અનંત વાર કરી, પણ શું ના કરી? આરાધના ના કરી. કોઈને પર્યાય દ્રષ્ટિથી ના જોઈએ. સમજાય છે ને? ગુરુદેવ કહેતા હતા ને કે મેં કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો મને માફ કરી દેજો. કોઈ સાથે આપણે દૂર વ્યવહાર ના કરીએ. ખ્યાલ આવે છે? એવું તત્વ જ્ઞાન, સુંદર તત્વ જ્ઞાન આપણને મળ્યું છે. 4 અનુયોગનો એવો આપણને સુંદર સુમેલ મળ્યો છે. ખ્યાલ આવે છે? કે ગુરુદેવ કહેતા ને બધા ભૂલેલા ભગવાન છે. ગુરુદેવનો મંત્ર, ભગવાન છો અને ભગવાન થાઓ. ભગવાન છો ભગવાન થાઓ, મંત્ર કહેતે થે
समय जानूं कह कह कर प्रेम से पुकारते थे ये गुरुदेव को पाना और गुरुदेव को सुनना बड़ा भाग्य मानेंगे भगवान बनेंगे। गुरुदेव को पाना और गुरुदेव को सुनना शू मानेंगे भाग्य मानेंगे। ख्याल आवे छे ने? आ भाग्यशाली હોય ત્યારે જીવને શું મળે છે? આ તત્વ મળે છે, ખબર છે ને? અને પુરુષાર્થશાળી હશે એ શું કરશે? આ તત્વ રૂપે પરિણમી જશે, પરિણમી જશે, ખ્યાલ આવે છે? કેજો ને, સૌથી મોટું અન્યાય, અનીતિ અને અભક્ષ શું છે? અનંતાનું બંધી એ જ મોટામાં મોટું અન્યાય, અનીતિ અને અભક્ષ છે, ખ્યાલ આવે છે? સૌથી મોટું અન્યાય, અનીતિ અને અભક્ષ શું છે જીવનમાં? તો કે અનંતાનું બંદી રૂપી કશાય એ જ શું છે? તો કે અન્યાય, અનીતિ અને અભક્ષ છે। શ્રીમદજીએ કીધું છે ને, ખ્યાલ છે? આ જ્ઞાનના નેત્ર ખુલતા શું થઈ જાય છે? અજ્ઞાન શું થઈ જાય? દૂર થઈ જાય છે। આવે છે ને આત્મસિદ્ધિમાં, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય તેમ અનાદિ વિભાવનો જ્ઞાન થતા દૂર થાય। અનાદિકાળનો વિભાવ, એકવાર જ્ઞાન નેત્ર ખુલે છે, સમ્યક જ્ઞાનના નેત્ર ખુલે છે તો શું થઈ જાય છે? વિભાવ દૂર થઈ જાય છે। કીધું ને, આ માલ અને પેકિંગથી સમજાયું આપણું સમ્યક સન્મુખ વાળો કેવો છે? એટલે તો પંડિતજીએ નવમા અધિકારમાં કીધું છે ને, શું કીધું છે? દેખો તત્વ વિચાર કી મહિમા। શું કીધું? દેખો તત્વ વિચાર કી મહિમા, તત્વ વિચાર વગર દેવાદિકની પ્રતીતિ કરે, ખ્યાલ આવે છે ને? શાસ્ત્ર સ્વાધ્યાય કરે અને તપશરણા આદિ કરે તો પણ એ શું નથી? સમ્યક્તનો અધિકારી નથી। તો સમ્યક્તનો અધિકારી કોણ છે? સાતમા અધિકારમાં કીધું છે, શું કીધું? દેખો તત્વ વિચાર કી મહિમા, કારણ કે તત્વ વિચાર વાળો શું કરશે? તો કે સમ્યક્તની પ્રાપ્તિ કરી શકે છે। સમજાય છે ને? એટલે વારંવાર વિચારોમાં કોને? તત્વ જ્ઞાન, ખ્યાલ આવે? કારણ કે તત્વ જ્ઞાન જ બધી સમસ્યાઓનું સમાધાન કારણ છે। દરેક પરિસ્થિતિમાં પૂજ્ય બેનશ્રી કહે છે, દરેક પરિસ્થિતિમાં શું રાખવું? શાંતિ રાખવી। જ્યાં આકુળતા તત્વજ્ઞાન નથી ત્યાં આકુળતા છે, અને તત્વજ્ઞાન છે તો ત્યાં નિરાકુળતા છે। બે વસ્તુ, ફરી, તત્વજ્ઞાન નથી તો આકુળતા છે, અને તત્વજ્ઞાન છે ત્યાં નિરાકુળતા છે, ખ્યાલ આવે છે ને? અને સમ્યક સન્મુખ વાળો કોઈ આભાસ નથી। આ બધા દોષ, તમારો એક પ્રશ્ન થાય કે નિશ્યાભાસી, ઉભ્યાભાસી અને વ્યવહારાભાસી એ કયા ગુણની પર્યાયનો દોષ છે? કયા ગુણનો દોષ છે? ચારિત્રનો દોષ છે, જ્ઞાનનો દોષ છે, કે શ્રદ્ધાનો દોષ છે? હા, બહુ સરસ, શ્રદ્ધાનો દોષ છે, સમજાય છે ને? આભાસ કોનો દોષ છે? આ શ્રદ્ધાનો દોષ છે, ખ્યાલ આવે છે? આ શ્રદ્ધા વિપરીત છે ને, એટલે આ બધા આભાસો ઉભા થાય છે, હને? એક લાસ્ટ અહીંયા એક પ્રશ્ન થાય કે આપણે જે વાત કરીએ ને, ગ્રહિત અને અગ્રહિત, ગ્રહિત અને અગ્રહિતની વાત કરી, તો તમારો થાય કે પ્રશ્ન થાય કે નિશ્યાભાસી, વ્યવહારાભાસી અને ઉભ્યાભાસી એ ગ્રહિત મિથ્યાત્વમાં જશે કે અગ્રહિત મિથ્યાત્વમાં જશે? તમે કહેશો અગ્રહિત, બરાબર ને? અગ્રહિત કહો છો ને, બરાબર ને? અગ્રહિત તો છે જ, અગ્રહિત તો છે જ, બરાબર? પણ અહીંયા એને ગ્રહિત પણ કીધું છે। કેવી રીતે ગ્રહિત? ગ્રહિત, ગ્રહિત કેમ છે? નવું ગ્રહણ કર્યું છે। અગ્રહિત છે એટલે અનાદિનું છે, બરાબર? અગ્રહિત તો છે જ, કારણ કે એક જ મિથ્યાત્વ હજી પડ્યું છે ને, એટલે અગ્રહિત તો છે જ, પણ આને ગ્રહિત પણ કીધું છે। એના ત્રણ કારણ કહું છું, ત્રણ કારણ। સૌથી પહેલા તો આ નવું ગ્રહણ કરવામાં આવ્યું છે, કારણ કે કીધું ને શાસ્ત્ર અભ્યાસી, ખ્યાલ છે? જે જીન આજ્ઞા માને છે અને જે શાસ્ત્ર અભ્યાસી છે તેઓને હજી મિથ્યાત્વ રહી ગયું છે, ખ્યાલ છે? તો શાસ્ત્ર અભ્યાસી એટલે અહીંયા આવીને નવું ગ્રહણ કરે છે, શાસ્ત્રમાંથી મિથ્યાત્વનું પોષણ કરે છે, ખ્યાલ છે? એટલે ગ્રહિત છે,
બીજું ગ્રહ બીજું કારણ ગ્રહિત કહેવા પાછળનું બીજું કારણ એ એ અગ્રહિતને પુષ્ટ કરે છે. સમજાય છે ને? અગ્રહિતને શું કરે છે? એ પુષ્ટ કરે છે એટલે ગ્રહિત છે. અને ત્રીજું કારણ, ત્રીજું કારણ, આ જે નિશ્યાભાસી, વ્યવહારાભાસી અને ઉભ્યાભાસીના જે દોષ છે ને, એ એક ઇન્દ્રિયથી લઈને ચાર ઇન્દ્રિય સુધી, અસંગની પંચેન્દ્રિય સુધીના જીવોના દોષ નથી. સમજાય છે? ખ્યાલ આ છે? આ એક ઇન્દ્રિયથી લઈને અસંગની પંચેન્દ્રિય જીવોને આ નિશ્યાભાસી, વ્યવહારાભાસી અને ઉભ્યાભાસીના દોષ લાગુ પડતા નથી. કારણ કે શાસ્ત્ર અભ્યાસ છે જ નહીં ત્યાં. ખ્યાલ છે ને? તો જ્યાં શાસ્ત્ર અભ્યાસ છે, કઈ ગતિમાં? મનુષ્ય ગતિમાં મુખ્યતાથી. ખ્યાલ છે ને? એવા અહીંના અહીંયા જીવો શું કરે છે? આ શાસ્ત્રોમાંથી આવા શું કરે છે? ગલત અર્થ, ખ્યાલ છે, ગલત અર્થને ગ્રહણ કરી લે છે. નિશ્ચય વ્યવહાર, આગળની બીજી લાઈનમાં કીધું છે ને, જીના ગમ મેં નિશ્ચય વ્યવહાર કા વર્ણન હૈ, યથાર્થ કા નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર. પણ આનું સ્વરૂપ જાણતા નથી. કોનું સ્વરૂપ નથી જાણતા? નિશ્ચયનું અને વ્યવહારનું સ્વરૂપ નથી જાણતા. સમજાય છે ને? નિશ્ચય કોને કહેવાય, વ્યવહાર કોને કહેવાય, એનું સ્વરૂપ નથી જાણતા. એ આખું ડિટેલ આપણે પછી આવશે, વાત કરશું, બરાબર ને? હમણાં તો એટલું સમજો કે નિશ્ચય વ્યવહારને યથાર્થ નથી જાણતા, એટલે આવા ત્રણ દોષ ઉભા થાય છે. કયા? તો કે નિશ્યાભાસી, વ્યવહારાભાસી અને ઉભ્યાભાસી, બરાબર ને? હજી એક પોઈન્ટ, બરાબર, કે યાદ આવે છે કે કોઈ અશુભ આચરણનું નામ, અશુભ આચરણનું નામ નિશ્યાભાસી નથી. ફરી અશુભ આચરણનું નામ નિશ્યાભાસી નથી. સાલા છે ને? કોઈ પાંચના વિષયોમાં પડ્યો છે જીવ, તો એનો મતલબ એમ નથી કે એને એને નિશ્યાભાસીનો દોષ હશે. કેમ? કારણ કે અશુભ આચરણ તો જ્ઞાનીને પણ હોય છે. ખ્યાલ છે? અને કોઈ શુભ આચરણનું નામ વ્યવહારાભાસી નથી. કોઈ શુભ આચરણ, કોઈ શુભ ક્રિયા કરતા દેખાઈ જાય, તો એમ એનો મતલબ એમ નથી કે એ વ્યવહારાભાસી છે. સમજાય છે ને? કારણ કે શુભ શુભ આચરણ તો કોને હોય છે? જ્ઞાનીને પણ હોય છે, મુનિરાજને પણ હોય છે. ખ્યાલ આવે છે? શાસ્ત્ર લખવાનો ભાવ. સમજાય છે ને? એટલે અશુભ આચરણનું નામ પણ નિશ્યાભાસી નથી અને શુભ આચરણનું નામ પણ વ્યવહારાભાસી નથી. સમજાય છે? કોઈ જ્ઞાનનો પણ આ દોષ નથી, પણ આ દોષ કોનો છે? શ્રદ્ધાનો દોષ. સમજાય છે? અને એ પણ ક્યારે ઉભો થશે? કે નિશ્ચય અને વ્યવહારને યથાર્થ રૂપે નથી જાણતો. નિશ્ચય સો યથાર્થ અને વ્યવહાર સો ઉપચરિત, એમ બંનેઓને બરાબર જાણતો નથી, એટલે આવા દોષ ઉભા થાય છે. ખ્યાલ આવે છે ને? અને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિને કોઈ પણ પ્રકારનો દોષ હોતો નથી. એ આભાસ હોતી કેવો છે? રહિત છે, સમ્યકના સન્મુખ છે. હજી મિથ્યાત્વ છે, પણ અલ્પ સમયમાં શું કરી લેશે? સમ્યકની પ્રાપ્તિ કરી લેશે. એવા આપણા જીવનમાંથી પણ આવા દોષો દૂર થાય અને આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, એવી જ મંગળ ભાવનાથી આપણે. અસંગની ને અસંગની ને અગ્રહિત છે, પણ આવો આ બધા આભાસ નથી. આભાસ અગ્રહિત છે, પણ આભાસ Oh.
Mm-hmm.